આ વસ્તુઓ છે ને એ ઉદ્ભવવા માટે આપણે એકબીજા સાથેનો વ્યવહાર છે તો કે
આ ઓછા વ્યવહારના કારણે છે ને જરૂરિયાત વધી એટલે સાદા પ્રથા છે ને એની મર્યાદા વધી પણ આપણે સાદા પ્રથાને છે ને અર્થ જોયો એટલે વ્યાખ્યા હવે એની મર્યાદા છે મર્યાદા છે ને ત્રણ છે એમાં પહેલી છે કે જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા તો પ્રશ્ન સમજી તે પહેલા શું સાદા પ્રથાનો અર્થ અને મર્યાદા મર્યાદાનો શું હોય કે સાદા પ્રથા છે ને પહેલાના સમયમાં હતી અત્યારે નથી એનું કારણ સ્વની મર્યાદા હતી કે સાદા પ્રથા પૂરી થઈ ગઈ તો જરૂરિયાતમાં પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા એટલે શું આપણે સમજી શકીએ કે એક વસ્તુ હોય ઘઉંના ભૂકામાં આપણે ચંપલ લઈ તો આપણે એવું વિચારીએ કે આપણે કેટલા ભાગો વ્યક્તિને આપી કે જે ચંપલ બનાવનાર વ્યક્તિ આપણને એક જોડી કે બે જોડી ચંપલ આપે આ છે ને મેળ બેસાડવાની સમસ્યા સૌથી પહેલા ઉદભવી પહેલાનો સમય એવો હતો કે ખેડૂત છે ને ઘઉંનું ઉત્પાદન કરતો પણ ઘઉંનું ઉત્પાદન છે ને એ થતું હવે ઘઉંનું ઉત્પાદન છે ને આપી એમાંથી ઘઉંના ઉત્પાદનમાંથી ઘઉં મેળવી ચોખા મેળવતો આ ચોખા મેળવવાનું કેવું હતું સરળ સરળ એટલે જે ઘઉં છે એ બે મણ ઘઉં આપે તો સામે નક્કી હોય કે એને છે ને 10 કિલો ચોખા આપવા તો એ 10 કિલો ચોખા મળતા પણ હવે ધીમે ધીમે છે ને આ સરળ રહ્યું કેમ કે ચોખા તો આપતા ઘઉંના બદલામાં ચોખા મળતા પણ ઘણી વખત એવું ઉદ્ભવવા માંડ્યું કે સામેવાળા વ્યક્તિ પાસે છે ને એ ચોખા હતા તો એને ઘઉંની જરૂરિયાત નથી આપણી પાસે ઘઉં છે આપણે એને ઘઉં આપીએ તો એ આપણને ચોખા આપે પણ ચોખા મેળવ ચોખા જે વ્યક્તિ પાસે છે એને શું હતું ઘઉંની જરૂરિયાત નથી એને કાપડની જરૂરિયાત હતી હવે કાપડ વાળો તો એને શું થયું એને ઘીની જરૂરિયાત હતી પરસ્પર મેળ કઈ રીતે બેસાડવાની પેલા સમસ્યા ઉદભવી પેલા મેળ હતો પેલાના સમયમાં વસ્તુઓ છે ને ઓછી હતી શહેરીકરણ ઔદ્યોગિકરણ નહોતું પણ આ બધું આવતા ધીમે ધીમે ની પ્રક્રિયા કેવી થઈ ગઈ તો કે ઘઉં ઉત્પાદન કરનાર ખેડૂત છે ને ઘઉંની સામે ચોખા મેળવવા તો ચોખાવાળા વ્યક્તિને ઘઉંની જરૂરિયાત નહોતી ચોખાવાળા વ્યક્તિને ઘઉંના બદલામાં કાપડ જોતું તો કાપડવાળા વ્યક્તિને ચોખાની જરૂરિયાત નહોતી એને ઘીની જરૂરિયાત હતી આ બધી વસ્તુઓ કેવી થઈ તો કે વિભાજ્ય અને અવિભાજ્ય વસ્તુ છે આની સામે મેળ બેસાડવો છે ને અઘરો પડે જો અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો એ પેલા પ્રશ્ન ઉદ્ભવ્યો કેમ કે જે વસ્તુ અવિભાજ્ય છે ને વિભાજ્ય છે તો એક વસ્તુની સામે બીજી વસ્તુ કેટલી આપવી કઈ રીતે આપવી એ પેલા આપ નથી એટલે વસ્તુ વિનિમય પ્રથામાં મેળ બેસાડવાનો છે ને સૌથી મોટો કાયો છે ને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુ કઈ રીતે આપવી ને એ હતી એના માટે શું થયું તો કે દાખલા તરીકે ચોખા છે વિભાજ્ય વસ્તુ હવે ચોખા છે એ ચોખાની સામે ચોખાના બદલામાં આપણે છે ને બીજી અન્ય કોઈ પણ વસ્તુ દાખલા તરીકે પેલા તો પશુઓની આપલે થતી એવું નતું ખાલી વસ્તુની આપલે થતી જો આપણે ચોખા કે ઘઉં આપી તો સામે આપણે છે ને ગાયને આપણી ભાષામાં કહીએ તો આપણે ખરીદતા ગાય કે ભેંસને પશુઓ રાખવામાં આવતા તો ચોખાના ચોખા છે વિભાજ્ય ગાય છે અવિભાજ્ય ચોખાના બદલામાં કેટલા ચોખા આપણે સામેવાળી વ્યક્તિને આપી તો એ આપણને છે ને ગાય આપે આમાં એવું તો બધું નથી કે અડધી ગાય આપણને આપી શકે અવિભાજ્ય અને વિભાજ્ય વસ્તુ આવવાથી પરસ્પર છે ને મેળ બેસાડવાની સમસ્યા અઘરી થઈ ગઈ પછી બીજી મર્યાદા તો બીજી મર્યાદા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી મૂલ્યના સંગ્રહની મુશ્કેલીનો અર્થ શું થાય તો કે વસ્તુ વિનિમય પ્રથામાં છે ને વસ્તુના સંગ્રહની વ્યાપક મુશ્કેલી સર્જાતી વ્યાપક મુશ્કેલી એટલે શું તો કે જે વસ્તુનું ઉત્પાદન થતું એને સંગ્રહ કરવું છે ને એ સરળ નહોતું પહેલાનો સમય અત્યારે આપણી પાસે ખબર છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી સમયસર ન વેચાય બજારમાં તો આપણે એને સ્ટોરેજ કરીને સાચવી શકીએ પહેલાના સમયમાં સ્ટોરેજ નહોતું તો ઘઉંનું ઉત્પાદન ખેડૂતે કર્યું ઘઉંના બદલામાં છે ને કાપડ મેળવે ને ચંપલ મેળવે એટલે શું સાદા પ્રથા વિનિમય પ્રથા કહીએ આપણે કહી વસ્તુની પણ ઉત્પાદન વધ્યું હવે ઘઉંનું ઉત્પાદનમાં વધારો થયો તો જે ઉત્પાદનમાં વધારો થયો એ ઘઉં ક્યાં સાચવવા અથવા તો એને આખા વર્ષ સાચવવા કેમ કે ઘઉં છે ને એ તો બગડી શકે તો ઘઉંને કઈ રીતે સાચવવા ને એ જ પહેલા છે ને મુશ્કેલી ઊભી થઈ સંગ્રહ પછી ઘઉંથી ભવિષ્યમાં એ વસ્તુ મેળવી શકતો નહીં સુકામણું મેળવી શકતો તો કે જ્યારે ખેડૂતને ઘઉંનું ઉત્પાદન કરે એને જે જરૂરિયાત ઉદભવી કે જે ચંપલ કાપડ કે જે વસ્તુ મેળવવાની છે એ મેળવી લીધું
પણ દિન પ્રતિદિન ઉત્પાદન વધતા હરેને છે ને ભાવના સંગ્રહનો પ્રશ્ન ઊભો થયો તો ભવિષ્યમાં એ વસ્તુની જરૂરિયાત પડશે તો એ કઈ રીતે વસ્તુની આકલન કરશે કે વિનિમય કરશે ભાવમાં જે વસ્તુ હોય લેવાની હતી જરૂરિયાત પૂરતી લઈ લીધી બાકીના ભાવ છે બજારમાં વેચી દીધા પણ ભવિષ્યમાં એ વસ્તુની જરૂરિયાત ઉદ્ભવી તો હવે તેની પાસે ભાવ નથી સુકા નથી તો કે ભાવનું મૂલ્ય સંગ્રહને અધૂરું હતું સંગ્રહની સત્તા એ બગડી જતું Saka putra, saka putra, apa waktu ini putra, orang punya mulia. Awet sih.